નવસારીની સામાજિક સંસ્થા રોબિનહુડ આર્મી દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓને ઘર બેઠા જમવાનું મળી રહે તે માટે વિનામૂલ્યે બે ટાઈમ ભોજન પહોંચાડવાની ટિફિન સેવા શરૂ કરવામાં આવી છે. માનવ સેવા એ જ પ્રભુ સેવાના ઉદ્દેશ સાથે કાર્ય કરતી નવસારી રોબિનહુડ આર્મી ગ્રુપ દ્વારા હાલમાં કોરોનાની મહામારીમાં ઘરે સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓને ઘર બેઠા બે ટાઈમ જમવાનું પહોંચાડવામાં આવી રહ્યું છે. મારું નામ નીલમ સોની છે. હું રોબિનહુડ આર્મી સંસ્થામાં જોડાયેલી છું અને અમારી સંસ્થા છે તે 12 એપ્રિલથી મફત ટિફિન સેવાની કાર્ય ચાલુ કર્યું છે. તો જે કોવિડ પર્સન છે હોસ્પિટલાઇઝ અને જે ક્વોરન્ટાઇન પર્સન છે ઘરમાં તે પર્સનને અમારી સંસ્થા ફ્રી ટિફિન સેવા પૂરી પાડે છે. અમારું એક ડિજિટલ પોસ્ટર છે જે સર્ક્યુલર કરેલું છે તેમાંથી તે પર્સન અમને કોન્ટેક્ટ કરે છે અને અમે તે લોકોને અમારી સંસ્થાના બધા જ રોબિન્સ જે લોકો એક્ટિવ છે તે બધા જ એ ટિફિનો પહોંચાડે છે અને અમારે ત્યાંથી દાળ ભાત શાક અને રોટલી સાત્વિક ભોજન ઘર જેવું જ બનાવીને આપવામાં આવે છે. મારું નામ રવિ કારિયા છે અને હું રોબિનહુડ આર્મી નવસારીના સિટી હેડ તરીકે કાર્ય કરું છું. અમારી સંસ્થાનું મુખ્ય કામ જે લગ્ન પ્રસંગમાં કે કોઈ પ્રસંગમાં ખાવાનું બચતું હોય યા બગાડ થતો હોય તેવી જગ્યાએથી ખાવાનું લઈને ગરીબો સુધી જ્યાં તેમને જરૂર છે ત્યાં સુધી પહોંચાડવાનું એ અમારું મુખ્ય કામ છે. આ સિવાય અમે અનાજ વિતરણ જેવી ઘણી પ્રવૃત્તિઓ કરીએ છીએ અને અમારું બીજી એક કાર્ય છે જે રોબિનહુડ આર્મી એકેડેમી, જેમાં અમે ગરીબ બાળકોને મફત શિક્ષણ આપવાનું પણ કાર્ય કરીએ છીએ. અને જેમ કે કોરોના જેવી મહામારી હોય કે જે પૂર જેવી અકસ્માત કે કોઈ પણ ગંભીર સમસ્યાઓ ચાલી રહી હોય સિટી કે આસપાસના વિસ્તારમાં, તેવા સંજોગોમાં અમે ગરીબો સુધી ખાવાનું અને જે અમારાથી મદદરૂપ થઈ શકાય તેવી બધી પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ. હવે કોરોનાની પાછલી વેવ જ્યારે ચાલી હતી ત્યારે અમે જૂન જુલાઈમાં અનાજનું ઘણું વિતરણ કર્યું હતું, 1500 જેવી કીટો ગરીબો સુધી પહોંચાડી હતી. અને જે આ નવી વેવ કોરોનાની ચાલી રહી છે તે દરમિયાન અમે છેલ્લા 10 દિવસથી ફ્રી ટિફિન સેવા જે ક્વોરન્ટાઇન થયેલી વ્યક્તિ યા તો જેને કોરોના હોય તેવા વ્યક્તિઓને હોસ્પિટલમાં પણ પહોંચાડવાનું કામ કરીએ છીએ. છેલ્લા 10 દિવસથી એવરેજ 90 થી 100 જણને અમે રોજિંદુ ટિફિન પહોંચાડીએ છીએ સવાર સાંજનું.